सत केवल साहिब, परम गुरु, पाठशाला, संकुल, सत केवल विद्या मंदिर, सहरसा। हूँ उमेश चंद्र आर वाघेला। धोरण 7, विषय विज्ञान अने टेक्नोलॉजी। यूनिट नंबर 8, पवन, वावाजोडू अने चक्रवात, जेमा भाग 1। टॉपिक 1, हवा दबाण करे छे अने 2, पवनों वेग वधवाने लीधे हवानु दबाण घटे छे। विद्यार्थी मित्रों, हूँ उमेश चंद्र आर वाघेला आप सर्वे विद्यार्थियों आ ऑनलाइन शिक्षण पद्धति में स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपने अगाउना वीडियो नी अंदर प्रकरण 1-7 भणी गया, त्यार पछी आपने आजे आ वीडियो नी अंदर प्रकरण नंबर 8, पवन, वावाजोडू अने चक्रवात विषे भणीशू। तो चालो विद्यार्थी मित्रों, जोईए आपणे प्रकरण नंबर 8, पवन, वावाजोडू अने चक्रवात। हवे विद्यार्थी मित्रों, 1999 18 ઓક્ટોબરે ઓડિશાના સમુદ્ર કાંઠાના વિસ્તારમાં 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચક્રવાત ત્રાટક્યો, જેણે 45,000 ઘરોને તબાહ કરીને 7 લાખ લોકોને બેઘર કરી નાખ્યા હતા. અને તે જ વર્ષની 29 ઓક્ટોબરે 260 કિલોમીટર કલાકની પ્રતિ ઝડપે ફરી બીજો ચક્રવાત ફરીથી ઓડિશામાં ત્રાટક્યો, જેણે સમુદ્રના મોજાઓને 9 કિલોમીટરની ઊંચાઈ સુધી ઉછાળ્યા, અને તેમાં પણ હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. એટલે વિદ્યાર્થી મિત્રો, આ 1999 વર્ષની અંદર 18 ઓક્ટોબર અને 29 ઓક્ટોબર દરમિયાન ભયંકર ચક્રવાત આ ઓડિશા રાજ્યની અંદર આવ્યા, જેમાં લગભગ 45,000 ઘરોને અને 7 લાખ લોકોને પ્રભાવિત કર્યા હતા. અને તે દરમિયાન જે સમુદ્રના મોજાઓ છે તે લગભગ 9 મીટરની ઊંચાઈ સુધી ઉછળ્યા હતા, અને તેમાં પણ હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, અને કરોડો રૂપિયાની માલ મિલકતનો નાશ થયો હતો, એટલે કે તે નાશ પામી હતી. હવે ચક્રવાતે ખેતીવાડી, વાહન વ્યવહાર અને દૂર સંદેશા વ્યવહાર અને વિદ્યુત પુરવઠાને લઈ જતી લાઇનોને પણ અસર કરી હતી, એટલે કે ભારે તબાહી મચાવી હતી. પણ ચક્રવાત શું છે, તે કેવી રીતે ઉદ્ભવે છે, શા માટે આટલો વિનાશકારી હોય છે, પ્રસ્તુત પ્રકરણમાં આપણે આવા કેટલાક બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટેનો પ્રયત્ન કરીશું. હવે આપણે હવાના અનુસંધાનમાં કેટલીક પ્રવૃત્તિઓથી શરૂઆત કરીશું, અને આ પ્રવૃત્તિઓ વડે ચક્રવાતને લગતી કેટલીક પ્રાથમિક માહિતીઓનું સ્પષ્ટીકરણ થશે. હવે આપણે શરૂઆત કરીએ તે પહેલાં યાદ કરો કે ગતિશીલ હવાને પવન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પવનની વ્યાખ્યા આપણને આપેલી છે કે પવન એટલે શું, તો તેનો જવાબ આવશે ગતિશીલ હવાને પવન કહે છે. ત્યાર પછી આગળ અહીં ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે ઓડિશાના દરિયાકાંઠે પહોંચતા ચક્રવાતને ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલી તસવીર છે, એટલે કે સેટેલાઇટ દ્વારા આ જે તસવીર એટલે કે ચિત્ર લેવામાં આવ્યું છે. અને આ ચિત્ર જે લેવામાં આવે છે તે ભારતીય હવામાન વિભાગ દ્વારા નવી દિલ્હી દ્વારા લેવામાં આવ્યું છે. તો આપ આ ચિત્રની અંદર ચક્રવાતને જોઈ શકો છો કે કેટલું ભયાનક હોય છે. ત્યાર પછી આપણે અહીં જે પહેલો ટોપિક છે તે છે હવા દબાણ કરે છે. તો તેના સમજવા માટે અહીં પ્રવૃત્તિ 8.1 આપેલી છે કે જ્યારે જ્યારે પ્રવૃત્તિમાં પદાર્થને ગરમ કરવાની વાત આવે ત્યારે ઘણી કાળજી રાખજો, એટલે કે તમારે અહીં કાળજી રાખવાની છે. આવી પ્રવૃત્તિઓ તમારા કુટુંબના વડીલની હાજરીમાં જ થાય તે સલાહભર્યું છે, અથવા તમારા શિક્ષકની હાજરીમાં જ
प्रवृत्ति करशो। एटले के तमे कोई सड़गवानी प्रवृत्ति करता होय, एटले के गरम पदार्थ ने गरम करवानी प्रवृत्ति करता होय, तो कोई व्यक्ति ने तमारे ते जगह हाजर राखवी। हवे पची नी प्रवृत्ति में तमने पानी ने उकळवानी जरूर पड़शे। एटले के हवे पची जे प्रवृत्ति आवशे एमां तमारे पानी ने उकळवानी जरूर पड़े छे। हवे ढाकणा साथेनो टीन अथवा तो पतरानो डब्बो तमारे लेवानो छे अने तेमां अर्धा भाग सुधी पानी भरो अने ते पानी ने उकळे नहीं त्यां सुधी डब्बाने मीणबत्तीनी ज्योत पर राखो। हवे विद्यार्थी मित्रों अहीं ढाकणा साथेनो टीन अथवा तो पतरानो एक डब्बो लेवानो छे अने तेनी अंदर अर्धा सुधी पानी भरवानो छे अने त्यार पछी तेने मीणबत्तीनी ज्योत पर अथवा तो बंसेन बर्नर जे गैस वड़े चाले छे तेना ऊपर राखी अने तेनी ज्योत पर तेने गरम करो। हवे शुं करवानुं छे, तमारे मीणबत्तीनी ओलवी नाखो अने तरत ज डब्बाने ढाँकण वड़े सज्जड़ बंद करी दो। गरम डब्बा साथे काम करवामां काळजी राखो जेथी तमने दाजी जवानी संभावना रहे छे। हवे डब्बाने छीछरा धातुना पात्र अथवा तो थाळी के डीश में अथवा वॉशिंग बेसिन में वॉश बेसिन में मूको। तेना पर ताजू ताजू ठंडू पानी रेड़ो अने डब्बाना आकारनो शू थाय छे तेनु अवलोकन करो। तो विद्यार्थी मित्रों अहीं तमारे कॉपर अथवा तो टीननो पात जे नानो डब्बो लेवानो छे अने तेनी अंदर अर्धा सुधी पानी भरवानुं छे अने पछी तेनी मीणबत्तीनी ज्योत अथवा तो बंसेन बर्नर उपर गरम करवानुं छे। त्यार पछी गरम पानी भरेला डब्बा उपर एकदम ठंडू पानी रेड़वानुं छे। त्यार पछी शुं तमे धारणा बांधी शको छो कि शा माटे डब्बानो आकार विकृत थई गयो? हवे विद्यार्थी मित्रों ज्यारे आ जे गरम करेलो डब्बो हतो कि जेनी अंदर पाणी अर्धा सुधी भरेलું હતું અને તેને ઊંચા તાપમાને ગરમ કરી અને પછી ઉતારી લીધો હતો અને તેની ઉપર ઠંડુ પાણી રેડતા તેનો આકાર વિકૃત બની જાય છે, જે તમે ચિત્રની અંદર જોઈ શકો છો। ત્યાર પછી જો તમને ટીનનો ડબ્બો ન મળે તો નરમ પ્લાસ્ટિકની બોટલ લો, તેમાં ગરમ પાણી ભરો અને તેને ખાલી કર્યા બાદ તુરંત જ તેના પર સખત રીતે ઢાંકણ બંધ કરો અને આ બોટલને નળના વહેતા પાણી નીચે મૂકો, તો અહીં જે પ્લાસ્ટિકની બોટલ છે તેનો આકાર પણ વિકૃત બની જશે। હવે તમારા કેટલાક અનુભવોને યાદ કરો। જ્યારે તમે પતંગ ચગાવો છો ત્યારે તમારી પીઠ પાછળથી આવતો પવન તમને પતંગ ચગાવવામાં મદદરૂપ થાય છે। એટલે તમે જ્યારે પતંગ ચગાવો છો ત્યારે જે પવન આવે છે તેની દિશાને આધારે તમે પતંગ ચગાવો છો અને તમારી પીઠ પાછળનો જે પવન આવે છે તેના આધારે તમને પતંગ ચગાવવામાં મદદરૂપ થાય છે। જ્યારે તમે હલેસાવાળી હોડીમાં બેઠા હો ત્યારે તમારી પાછળથી આવતો પવન હંમેશા હોડીને હંકારવામાં તમને સરળતા આપે છે। એટલે કે જે તરફ પવનની દિશા હોય તે તરફ હોડીને હંકારવી સરળ રહે છે, તમારે વધારે બળની જરૂર પડતી નથી। શું તમને સામેથી આવતા પવનની દિશામાં સાયકલ ચલાવવામાં મુશ્કેલી પડે છે? તો વિદ્યાર્થી મિત્રો હા, સામેથી પવન આવતો હોય તો સાયકલ ચલાવવામાં ઘણી મુશ્કેલી પડે છે। તમે જાણો છો કે સાયકલની ટ્યુબને ફૂલાવેલી ચુસ્ત રાખવા માટે તેની અંદર હવા ભરવી પડે છે અને વળી તમે એ પણ જાણો છો કે જો સાયકલની ટ્યુબમાં વધુ પડતી હવા ભરા જાય તો શું થાય? તો ફાટી જાય, બરાબર ને? તો ટ્યુબમાં રહેલી હવા શું કરતી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો જે સાયકલની ટ્યુબમાં જે હવા રહેલી છે તેને કેવી રીતે યોગ્ય આકારમાં રાખે છે તેની તમારા મિત્રો સાથે ચર્ચા કરો। હવે વિદ્યાર્થી મિત્રો જે ટ્યુબની અંદર હવા રહેલી છે તે ટ્યુબના આકારની મુજબ તે અંદર રહેલી હોય છે અને જે અંદર હવા રહેલી છે તે ટ્યુબની અંદર વાલ્વ ટ્યુબની મદદથી
તે હવા અંદર રહેલી હોય છે અને આ જે વાલ્વ ટ્યુબની રચના એવી હોય છે કે જે અંદરની હવા બહાર આવી શકતી નથી અને બહારની હવા જ્યાં સુધી તેની અંદર હવા ભરવામાં ન આવે ત્યાં સુધી ઓટોમેટિક એટલે આપમેળે હવા બહારથી અંદર આવી શકતી નથી. તો આ રીતે જે વાલ્વ ટ્યુબ છે તે હવાનું આવન જાવન અટકાવે છે. આ બધા જ અનુભવોને દર્શાવે છે કે હવા દબાણ કરે છે. હવે ઝાડના પાંદડા રસ્તા પર લગાડેલા કાપડના બેનરો અથવા તો જાહેરાત કે ધ્વજ વગેરેનું પવન આવે ત્યારે ફરકવાનું કારણ હવાનું દબાણ જ છે. એટલે કે આ ધ્વજ પછી બેનરો અથવા જે સૂકા પાંદડા છે તે પવન આવવાને લીધે તે તમે ઉડતા જોયા હશો અથવા તો જે પોસ્ટર છે અથવા તો ધ્વજ તે તમે ફરકતો જોયો હશે. હવે દબાણ હવા દબાણ કરે છે તે દર્શાવતા બીજા કેટલાક અનુભવોની યાદી તમે બનાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે ઘણી વખત પવન આવે છે ત્યારે જે વૃક્ષોના ડાળીઓ અથવા તો પાંદડા હલનચલન થાય છે ત્યાર પછી તમે જે કપડાં સૂકવેલા હોય તે આમ તેમ ફરે છે. ત્યાર પછી તમે ઊંચા પર્વત ઉપર જાઓ ત્યારે વધારે પવનના લીધે તમારા કપડાં જે ઉપર નીચે થાય છે. તો તમે જોઈ શકશો કે આ બધા અનુભવો તમે યાદ કર્યા હશે. હવે ચાલો હવે આપણે એ સમજવા પ્રયત્ન કરીએ કે પતરાનો ડબ્બો શા માટે વિકૃત થઈ જાય છે. જ્યારે ડબ્બા પર પાણી રેડવામાં આવે છે ત્યારે ડબ્બામાં રહેલી ગરમ પાણીની વરાળનો અમુક ભાગ પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે. હવે ગરમ પાણીની વરાળનો અમુક ભાગ પાણીમાં રૂપાંતર થઈ જાય છે જે અંદરના ભાગમાં હવાનું દબાણ ઘટાડી નાખે છે. આથી ડબ્બાની બહારના ભાગમાં લાગતા હવાના દબાણ કરતાં ડબ્બાની અંદરના ભાગમાં લાગતું હવાનું દબાણ તે ઘટી જાય છે અને જેના કારણે જ ડબ્બો સંકોચાઈ જાય છે એટલે કે તેનો આકાર વિકૃત બની જાય છે એટલે તે દબાઈ જાય છે. આ પ્રવૃત્તિ ફરી આપણને ખાતરી કરી આપે છે કે હવા દબાણ કરે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણો અહીં આગળનો નવો ટોપિક છે કે પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે. એટલે કે જ્યારે પવનની ગતિ વધે છે ત્યારે હવાનું દબાણ ઘટતું જાય છે. તો તે સમજવા માટે આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 8.2 જેમાં એક નાનો બાળક જે બોટલની અંદર ફૂંક મારી રહ્યો છે પરંતુ આ જે બોટલ છે તેની અંદર ફૂંક મારતા પહેલાં છે તેનું જે ઢાંકણ ફિટ કરવાવાળો જે ભાગ હોય છે તે આગળ તમારે કાગળનો નાનો ટુકડો હલકો ટુકડો મૂકવાનો છે અને આ હલકા ટુકડાને તમે બોટલની અંદર ફૂંક મારી અને બોટલની અંદર ઘૂસાડવાનો પ્રયત્ન કરો એટલે કે દાખલ કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો એક ખાલી બોટલના મુખની સાઇઝ કરતાં નાની સાઇઝનો કાગળનો ટુકડો એટલે કે ડૂચો વાળી અને નાનો દડો બનાવો અને તેને બોટલને તેની બાજુમાંથી પકડી આડો રાખો જે આકૃતિમાં બતાવ્યું છે તે મુજબ હવે જેથી બોટલનો મુખ તમારી તરફ રહે. હવે તમે બનાવેલો જે કાગળનો ડૂચો જે દડો બોટલના મુખ પર મૂકો હવે તેને ફૂંક મારીને બોટલમાં અંદર ધકેલવાનો પ્રયત્ન કરો. જુદી જુદી સાઇઝની બોટલો માટે પણ ઉપરોક્ત પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો એટલે કે તમે અલગ અલગ આકારની જુદી જુદી બોટલ લઈને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી શકો છો. હવે તમારા મિત્રોને કાગળના દડાને બોટલની અંદર ફૂંક મારીને નાખી દેવા માટે પડકારો એટલે કે તમે આ પ્રવૃત્તિની સ્પર્ધા પણ રાખી શકો છો. હવે પહેલી અને બીજો નીચેના પ્રશ્નોનો વિચાર કરવા
लाग्या कि शा माटे आ जे कागळनो दड़ो छे ते बॉटलनी अंदर जतो नथी। हवे बॉटलमां कागळना दड़ाने अंदर नाखवा माटे मुश्केली केम पड़ती हती? तो विद्यार्थी मित्रों, अहीं जे कागळना दड़ाने अंदरनी तरफ जवा माटे मुश्केली एटला माटे पड़ती हती के ज्यारे तेओ जे बॉटलनी अंदर फूंक मारे छे त्यारे पहलेथी ज बॉटलनी अंदर हवा रहेली होय छे अने बहारथी ज्यारे फूंक मारवामां आवे छे त्यारे जे अंदरनी हवा रहेली होय छे તે ધક્કા સાથે બહાર આવવાનો પ્રયત્ન કરે છે, એટલા માટે જે કાગળનો ડૂચો છે તે બહાર આવી જાય છે, અંદર જતો નથી એટલા માટે। ત્યાર પછી અહીં બીજી એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 8.3, ફુગ્ગાઓ પર ફૂંક મારવી। હવે લગભગ સમાન કદના બે ફુગ્ગા લો અને બંનેમાં થોડું પાણી ભરો। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે એક સરખા કદના બે ફુગ્ગા લેવાના છે અને બંનેમાં થોડું પાણી ભરો। હવે બંને ફુગ્ગાને લગભગ સમાન કદમાં અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો, તે મુજબ તેની અંદર પાણી ભરવાનું છે, તે પણ સરખી માત્રામાં। હવે બંને ફૂલાવેલા ફુગ્ગાને તે દરેકની સાથે દોરી બાંધો। હવે લાકડી કે સાયકલના સ્પોક એટલે કે સાયકલના પૈડાના સળિયા પર રહે તેમ ફુગ્ગાને એવી રીતે બાંધો કે જેથી તેમની વચ્ચે આશરે 8-10 સેન્ટીમીટરનું અંતર રહે। હવે બંને ફુગ્ગાની વચ્ચેના ભાગમાં ફૂંક માર। શું તમે શું અપેક્ષા રાખી હતી? શું થયું? હવે ફુગ્ગા પર જુદી જુદી રીતે ફૂંક મારીને જુઓ કે શું થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જોવા મળશે કે જ્યારે વચ્ચેના ભાગમાં ફૂંક મારવામાં આવે છે ત્યારે આ જે ફુગ્ગા છે તે એકબીજાથી દૂર જાય છે, અને જ્યારે વારા પરથી ફુગ્ગાઓને ફૂંક મારવામાં આવે ત્યારે તે જે ફુગ્ગાને ફૂંક મારવામાં આવે તેની ઉપર અસર જોવા મળે છે। ત્યાર પછી આગળ જોઈએ તો અહીં આપણને બીજી એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 8.4, શું તમે ફૂંક મારીને ઊંચે ઉઠાવી શકો છો? એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો, અહીં 20 સેન્ટીમીટર લાંબી અને 3 સેન્ટીમીટર પહોળી કાગળની પટ્ટી લો, તેને આકૃતિ 8.5માં જે તમે જોઈ શકો છો દર્શાવ્યા પ્રમાણે તમારા હાથના અંગૂઠા તથા પહેલી આંગળી વડે પકડો। હવે કાગળની પટ્ટીની ઉપરના ભાગમાં ફૂંક મારો, જે રીતે તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો કે જે કાગળની પટ્ટી છે તેના ઉપરના ભાગમાં ફૂંક મારવાની છે। હવે પહેલે એ વિચાર્યું કે પટ્ટી ઉપર ઉચકાઈ આવે છે, બુજોએ વિચાર્યું કે પટ્ટી નીચેથી નીચે તરફ વળી જશે, કાગળની પટ્ટીનું શું થશે, તે માટે તમે શું વિચારો છો? તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આગળ જે પ્રવૃત્તિ 8.2, 8.3 અને 8.4 જે આપણે જોઈ ગયા તો તેના અવલોકનો સમજવાનો પ્રયત્ન કરીએ, એટલે કે જે આ ત્રણ પ્રવૃત્તિ આપણે જોઈ તો તેના શું તારણ કાઢી શકાય, તો શું તમારા અવલોકનો તમારી અપેક્ષાઓને અનુરૂપ છે, એટલે કે તમે વિચાર્યું હતું તેવા જ છે? શું તમને તેનો અનુભવ થયો કે હવાની ઝડપ વધવાથી તેનું દબાણ ઘટી જાય છે? હવે જ્યારે આપણે બોટલના મોઢા પર જે ફૂંક મારીએ છીએ, એટલે કે પહેલી જે પ્રવૃત્તિ હતી 8.2, તેમાં જે બોટલના મોઢા પર ફૂંક મારીએ છીએ ત્યારે બોટલના મોઢા આગળ જે હવાની ઝડપ વધારે હોય છે અને જે તે સ્થાને હવાનું દબાણ ઘટાડે છે। હવે બોટલની અંદરના ભાગમાં એટલે કે તેના મોઢાના ભાગ કરતાં હવાનું દબાણ વધારે છે। હવે બોટલમાંની હવા કાગળના દડાને બહારની તરફ ધકેલે છે, એટલે જે બોટલની અંદરની જે પહેલેથી જ અંદર હવા રહેલી હોય છે તે હવા જે બોટલના જે મુખ આગળ જે ડૂચો રાખેલો હોય છે તેને બહાર ધકેલવાનો પ્રયત્ન કરે છે।
त्यार पछी जे बीजी प्रवृत्ति हती के 8.3 मां तमे जोयुं के ज्यारे तमे बन्ने फुग्गानी वच्चेना भागमां फूंक मारो छो त्यारे ते एक बीजा तरफ गति करे छे। आवुं केवी रीते बन्युं? तो आवुं एटला माटे बन्युं के फुग्गानी वच्चेना भागमां हवानुं दबाण कोई रीते घटी गयुं। એટલે કે જ્યારે આપણે ફૂંક મારીએ છીએ ત્યારે તેની અંદર વચ્ચેનો ભાગ છે તેમાં હવા ઘટી જાય છે અને જેથી ફુગ્ગા એકબીજાથી નજીક આવે છે, દૂર જાય છે, એ રીતે તમે જોઈ શકો છો। હવે ફુગ્ગાની બહારના દબાણને લીધે ફુગ્ગાઓ એકબીજા તરફ ધકેલાય છે। તો આ રીતે તમે પ્રવૃત્તિ જોઈ શકો છો। ત્યાર પછી અહીં બીજી એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 8.4। તમે જોયું કે જ્યારે કાગળની પટ્ટી પર ફૂંક મારો છો ત્યારે પટ્ટી ઊંચી થાય છે। ફરીથી આવું એટલા માટે બન્યું કે કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી પરના દબાણમાં ઘટાડો થાય છે। આમ આપણે જોયું કે પવનની ઝડપ વધતા તે સ્થાને હવાના દબાણમાં ઘટાડો થાય છે। હવે તમે કલ્પના કરી શકો છો કે જ્યારે ઘરના છાપરા પરથી ખૂબ જ ઝડપે પવન ફૂંકાય છે ત્યારે શું થતું હોય છે। જો છાપરું મકાનની દિવાલ સાથે નબળી રીતે જોડાયેલું હોય, એટલે કે બરાબર વ્યવસ્થિત રીતે બાંધેલું ન હોય, તો તે ઊંચું થઈને ઉડી જાય છે। એટલે કે તમે અમુક વખત વિડીયો, ટીવી અથવા તો મોબાઈલની અંદર જોયો છે કે ભારે પવનના લીધે છાપરાના જે પતરા હોય છે તે ઉડી જાય છે। જો તમારી પાસે આવો કોઈ અનુભવ હોય તો તમે તમારા મિત્રોને વહેંચો। તો ચાલો આપણે જોઈએ કે પવન કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તે કેવી રીતે વરસાદ લાવે છે અને તે કેવી રીતે ઘણીવાર વિનાશકારી બને છે। હવે તમે જાણો છો કે જ્યારે હવા ગતિમાં આવે છે ત્યારે તેને પવન કહે છે, એટલે કે ગતિમાન હવાને પવન કહે છે અને હવા હંમેશા વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે અને જેમ દબાણનો તફાવત વધુ તેમ હવાની ઝડપ વધુ। પરંતુ કુદરતમાં દબાણનો તફાવત કેવી રીતે ઉત્પન્ન થતો હોય છે? શું તાપમાનમાં થતા ફેરફારોને તેમાં ફાળો છે? નીચેની પ્રવૃત્તિ તમને સમજવા માટે મદદરૂપ થશે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જે પવનની જે ઝડપ હોય છે તે ઝડપના લીધે કે જે પવન જે જગ્યાએ સ્થિર હોય છે તે જગ્યાએ પવનની ઝડપ તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે અને તે જગ્યાએ જે પવનનો જે દબાણ ઓછું હોય છે। હવે આપણે અગાઉના વિડીયોની અંદર જે પ્રકરણ હતું ઉષ્માવાળો પાઠ, તેની અંદર આપણે ઉષ્માનયન વિશે ભણી ગયા। તેમાં જોયું હતું કે જે ઉષ્માનયનની અંદર જે પવન હોય છે તે ગરમ થવાને લીધે, એટલે કે તેમાં જે પ્રવાહીવાળો ભાગ જોયો હતો ચંબોની અંદર, કે જેમાં તળિયાવાળું પ્રવાહી, એટલે કે ચંબોની અંદર રહેલું તળિયાવાળું પ્રવાહી ગરમ થતાં ઉપરની તરફ જાય છે અને ઉપર ઠંડુ રહેલું જે ભાગ પાણી છે તે ગરમ પાણીનું સ્થાન લેવા માટે નીચે આવે છે અને આ પણ ઘટના હવાની અંદર પણ આવી જોવા મળે છે કે જે ગરમ હવા છે તે નીચેના ભાગમાં આવે છે અને નીચેની ફરીથી ગરમ હવા ઉપરની તરફ જાય છે। તો આ રીતે જે હવા છે તેનું આવન જવન ચાલુ રહે છે અને તેના લીધે આજે પવન ફૂંકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આટલા સુધી ભણીશું, ત્યાર પછીના જે ટોપિક છે તે આપણે આગળના વિડીયોની અંદર ભણીશું। તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।